नमस्कार, आपનો ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. બે દિવસ બાદ ધરતી પુત્રો નવા વર્ષની નવી ઘાત માટે થઈ જજો તૈયાર. ખુલ્લામાં પાક પડ્યો હોય તો સગે વગે કરી નાખજો. બે દિવસ બાદ આફતનું થશે મંડાણ. ત્રણ દિવસ સુધી માવઠું મચાવશે તબાહી. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ત્રાટકશે કમોસમી વરસાદ. अंबालाल पटेल ની ચિંતાજનક આગાહી. વર્ષ ભલે બદલાઈ ગયું હોય પરંતુ રાજ્યના ધરતી પુત્રોની મુશ્કેલી યથાવત છે. નવા વર્ષે પણ જાણે માવઠું ખેડૂતોની પાછળ આદુ ખાઈને પડ્યું છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ત્રણ દિવસ માવઠું ત્રાટકવાની આગાહી કરી છે. 8મી જાન્યુઆરી, 9મી જાન્યુઆરી અને 10મી જાન્યુઆરી એમ ત્રણ દિવસ ગુજરાતને ધમરોળશે માવઠું. આખરે બે દિવસ બાદ ગુજરાતના કયા ભાગોમાં વરસાદ થઈ શકે, કયા ભાગોમાં કેવી માવઠાની અસર રહી શકે તેની વાત કરીએ તો 8મી જાન્યુઆરીએ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ પડશે. જૂનાગઢ, ગીર સોમનાથમાં પડી શકે છે વરસાદ. સુરેન્દ્રનગર, બોટાદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં માવઠું આવી શકે. દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠું ત્રાટકશે. 9મી જાન્યુઆરીએ સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં વરસાદ પડી શકે. આ બાજુ મહીસાગર અને દાહોદમાં પણ માવઠું પડી શકે છે. 10મી જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. રાજકોટના રોડ પર માવા માટે ખેલાયું વોર અને બે દિવસમાં 2થી વધુ ખતરનાક મારામારીની ઘટના. રાજકોટમાં રોડ પર ગુંડાઓ બેફામ બની ગયા છે તેની આ બોલતી તસવીર છે. રાજકોટના રોડ જાણે યુદ્ધના મેદાનમાં બદલાઈ ગયા હોય તે રીતે ગુંડાઓ, મવાલીઓ, અસામાજિક તત્વો રોડ પર જ જંગ લડી રહ્યા છે. રોડ બની ગયા છે લોહિયાળ. આ વખતે રાજકોટમાં માવા એટલે કે ફાકી માટે જબરી મારામારી થઈ. રાજકોટના બાલાજી હોલ પાસે માવાના બાકી રૂપિયા ન દેતા પાનની દુકાન ચલાવતો દુકાન ચાલક અને ગ્રાહક વચ્ચે જાહેરમાં મારામારી થઈ. દુકાનદારી ગ્રાહકને ઢીકા પાટુનો માર મારી અધમુઓ કરી નાખ્યો. રોડ પર પાડી તેનો શર્ટ ખેંચીને માર્યો હતો. જાણે ગ્રાહકે કોઈ મોટો ગુનો કરી નાખ્યો હોય તે રીતે રોડ પર ઢસડીને ઢીંકા પાટુથી ધોલાઈ કરી નાખી. આ સમગ્ર મારામારીનો વિડીયો વાયરલ થયો છે. નોંધનીય છે કે રાજકોટ શહેરમાં મારામારીની ઘટનાઓ સતત વધી રહી છે. ગઈકાલે ગોંડલ રોડ પર જાહેરમાં મારામારીની ઘટના બની હતી. સિટી બસના ડ્રાઈવર અને એક્ટિવા ચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના બની હતી. જામનગરમાં 3 મહિલાઓ જંગે ચડી અને નાસ્તા બાબતે ઝઘડો કર્યો. જામનગરમાં જાહેરમાં મહિલાઓ જંગે ચડી હતી. જામનગરના હાપામાં બાળકોને ભણાવતી મહિલાઓ વચ્ચે જબરો ઝઘડો થયો. હાપા પાસેથી આંગણવાડીમાં ગાંઠિયા અને બુંદીનો નાસ્તો આપ્યો હતો. તે નાસ્તો 50 બાળકો વચ્ચે કેમ ઓછો પડ્યો તે બાબતે બોલાચાલી થઈ હતી. 3 મહિલાઓ વચ્ચે મામલો એટલો ઉગ્ર બની ગયો હતો કે એક મહિલા બીજા બહેન પર રોફ જમાવવા લાગ્યા હતા. પહેલા તો ગિન્નાયા અને પછી વાળ પકડીને મહિલાને મારી. આટલેથી જ ન અટકી ગાળાગાળી કરી મહિલાને લાફાવાળી કરી. પછી તો ચપ્પલ કાઢી ચપ્પલ અને ચપ્પલે મહિલાની ધોલાઈ કરી નાખી. બાજુમાં ઉભેલી મહિલા ઝઘડો શાંત કરવા પ્રયાસ કરે છે પરંતુ તે સફળ થતા નથી. પરંતુ અહીં સવાલ એ છે કે જો આંગણવાડીના કર્મચારીઓ જ બાળકો સામે જંગે ચડતા હોય તો પછી બાળકોને શું સંસ્કાર આપવાના છે. વલસાડમાં બેફામ દોડતો ટ્રક કાર માટે બન્યો કાળ. બે કારને મારી મોતની ટક્કર. વલસાડના રોડ પર ફરી એકવાર બેફામ દોડતો ટ્રક કાર માટે કાળ બન્યો છે. વલસાડના ધડોઈ ફાટક પાસે માતેલ સાંડની માફક દોડતા ટ્રકે બે કારને મોતની ટક્કર મારી. હચમચાવી નાખનારી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોતની માફક એક ડમ્પર આવી રહ્યું છે જેને પહેલા બે કારને ટક્કર મારી, છતાં ડ્રાઈવરે ડમ્પરને બ્રેક મારવાની બદલે કારની સાથે રોડ પર દોડતું રહ્યું. લગભગ 10 થી 20 ફૂટ સુધી કારને ઢસડી હતી, છતાં ડમ્પર ચાલક બ્રેક મારી નથી રહ્યો. વચ્ચે વૃક્ષ આવી જતા વૃક્ષ પર પણ ડમ્પર ચડાવી દીધું હતું. ટેન્કરની ટક્કરથી તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. ટ્રકની જીવલેણ ટક્કરના કારણે કારનો બુકડો બોલી ગયો હતો. રાત્રે સમય હોવાથી મોટી જાનહાનિ ટળી. અરવલ્લીમાં લાખો રૂપિયાની કાર સળગી ગઈ. અરવલ્લીના ભીલોડાના ચિબોડા ગામે અચાનક કાર સળગી જતા દોડધામ મચી ગઈ હતી. કારના માલિક ખેતરે ગયા હતા અને ખેતરેથી આવ્યા બાદ ઘરની બહાર કાર પાર્ક કરી હતી.
जेनी थोड़ीक क्षण बाद कार धड़ाकाभेर सळगी उठी हती। जोत जोतामां आग विकराळ बनी जता कार आखी खाक थई गई हती। सीएनजी कार में अचानक ज आग लागता दौड़धाम मची गई हती। पवन ना कारणे आग वधु भीषण बनी हती। जो कि घटना में एक व्यक्ति नो आबाद बचाव थयो हतो। सौराष्ट्र में वन्य जीवों की दहशत फैलाई। राजकोट में दीपड़ा शियाळ बाद जामनगर में सिंह दिखायो। सौराष्ट्र ना शहरों में जंगली प्राणियों अटाफेरा वत्ता लोगों में दहशत फैलाई गई है। राजकोट पंथक में दीपड़ो शियाळ दिखाया बाद जामनगर जिला में सावज की गर्जना संभाई, जेने लईने वन विभाग एलर्ट मोड में छे, जेथी सामान्य लोगों में फफड़ाट फैलायो छे। तेरे जामनगर जिला ना जामजोधपुर ना धुंधोराजी गाम में सिंहे डेरो नाख्यो। गाम ने सीम में सावज ना अटाफेरा कैमरा में कैद थया छे। धुंधोराजी में जंगल ना राजाए त्रण पशुओं नु मारण कर्यु हतु। अही सिंह फरतो देखाता लोगों में फफड़ाट फैलायो छे। हवे वन विभागे पांजरू गोठवीने तपास हाथ धरी छे। बीजी बाजू मूळीना शिख पर गामे दीपड़ाए मारण कर्यु। शहरी विस्तार में जंगली प्राणियों की एंट्री थी राज्य सरकार पण चिंतित छे। राज्य सरकार ना प्रवक्ता ऋषिकेश पटेले कह्यु छे कि सरकार एक्शन प्लान तैयार करशे। जसदण नजीकना वींछियामां दीपड़ाए डेरो जमावता खेडूतोनी रातोनी ऊंघ थई गई हराम। तो गोंडल शहेरमां शियाळना धमपछाड़ा। राजकोट जिल्लामां केटलाक दिवसोथी दीपड़ो दहशत फैलावी रह्यो छे। वन विभाग ने छेल्ला 15 दिवसथी दीपड़ो हंफावी रह्यो छे। त्यारे हवे राजकोट जिल्लाना गामडाओमां आंटा फेरा मारतो दीपड़ो हवे जसदण नजीकना वींछियामां पहोंच्यो हतो। વિંછિયા પંથકના ઓરી અને લાલાવદર ગામ વચ્ચે દીપડાને ડેરો જમાવતા ખેડૂતોમાં દહેશત ફેલાઈ છે। હાઈવે પર મોડી રાત્રે દીપડો લટાર મારતો કેમેરામાં કેદ થયો, જેથી ખેડૂતો હવે રાત્રે પોતાના ખેતરે જતા પણ ડરી રહ્યા છે। આ બાજુ દીપડાની દહેશત વચ્ચે રાજકોટના ગોંડલ શહેરમાં શિયાળ ઘૂસી ગયો। ગોંડલ શહેરના નાની બજાર બોમ્બે કોમ્પ્લેક્સમાં દુકાનમાં શિયાળ ઘૂસી જતા દોડધામ મચી ગઈ હતી। જંગલમાં ફરતું ફરતું શિયાળ શહેરમાં ઘૂસી આવતા લોકો ગભરાયા હતા। વન વિભાગને જાણ કરતા ગોંડલ વન વિભાગની ટીમે શિયાળનો રેસ્ક્યુ કર્યું હતું। રાજ્યમાં હજુ 2 દિવસ કાતિલ ઠંડી પડશે। નલિયા સૌથી ઠંડુ કાતલું। રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। મોટા ભાગના શહેર ગાત્રોથી જવતી ઠંડીના ચપેટમાં આવ્યા છે। ઠંડીએ એવો સપાટો બોલાવ્યો છે કે સવારે અને રાત્રે રોડ પર સન્નાટો છવાઈ જાય છે। હજુ 2 દિવસ ઠંડી બોકાસો બોલાવતી રહેશે। ત્યારે ગુજરાતમાં હાલ 19 શહેરમાં 15 ડિગ્રીથી પણ નીચું તાપમાન છે। 10 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર રહ્યું। રાજકોટમાં 10 ડિગ્રીએ પહોંચ્યો ઠંડીનો પારો। દીવ અને કેશોદમાં પણ 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો અમરેલી, ભુજ અને ડીસામાં 11 ડિગ્રી ઠંડી, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 14, વડોદરામાં 15 ડિગ્રી તાપમાન રહ્યું। હાલ 5-10 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી પવન ફૂંકાઈ રહ્યો છે। ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં સુસવાટા મારતો પવન ફૂંકાઈ રહ્યો છે। પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર। ઉત્તરાયણમાં પવન હાથમાં ચીરા પાડી દેશે। મકર સંક્રાંતિ ને ગણતરીના દિવસો બાકી રહ્યા છે। બજારોમાં ઉત્તરાયણનો માહોલ જામી ગયો છે। પતંગ રસિયાઓએ પણ ઉત્તરાયણની તૈયારીઓ કરી લીધી છે। ત્યારે આ વખતે ઉત્તરાયણ પર પવન કેવો રહેશે તેને લઈને ચર્ચા થવા લાગી છે। પણ પતંગ રસિકો માટે માઠા સમાચાર આવ્યા છે। આ વખતે ઉત્તરાયણમાં એવો પવન ફૂંકાશે તો હાથમાં ચીરા પડી જશે। હવામાન નિષ્ણાંત તમલાલ પટેલે આગાહી કરી છે કે 14મીએ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે। ઉત્તરાયણ પર સવારથી ઠંડા પવન ફૂંકાશે। ઉત્તરાયણના દિવસે આંચકાનો પવન ફૂંકાઈ શકે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પ્રતિ કલાક 6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। આંચકાના પવનને કારણે ગતિ પણ વધી શકે છે। કચ્છમાં પ્રતિ કલાક 6-15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। ઉત્તરાયણના દિવસે સૌથી વધુ તેજ હવા કચ્છમાં રહેશે, એટલે કે પતંગ ચગાવતી વખતે હાથનું ખાસ ધ્યાન રાખવું પડશે। ભાજપે લોકસભાની 26 બેઠકો જીતવા બનાવ્યો પ્લાન। ગાંધીનગરમાં ભાજપની મહત્વની બેઠક મળી। ફરી એકવાર લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠક જીતવા માટે ભાજપે ખાસ પ્લાન બનાવી કાઢ્યો છે। લોકસભાની ચૂંટણીને લઈને ગાંધીનગરમાં મહત્વની બેઠક મળી હતી, જેમાં ગુજરાતની તમામ 26 બેઠકો જીતવા માટે પ્લાન તૈયાર કરી દીધો છે। ગુજરાતની 26માંથી 26 બેઠકો જીતવા અને 5 લાખના માર્જિન સાથે જીતવાને લઈને મનોમંથન કરવામાં આવ્યું। બેઠકમાં લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવી। આ બેઠકમાં અનેકવિધ આયોજન
અંગે પણ ચર્ચા કરવામાં આવી। મુખ્યમંત્રી સહિતના આગેવાનોએ ગામડાઓમાં રાત્રિ રોકાણ કરવાની બાબતનું પણ આયોજન કર્યું છે। ગામડે ગામડે પહોંચવા માટે ભાજપના કાર્યક્રમનું આયોજન થશે। સરકારી યોજનાના લાભાર્થીઓના સંપર્ક કરવાના કાર્યક્રમોનું પણ આયોજન કરાશે। ખાસ વાત છે કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ રાજ્યના લોકોને ભગવાન રામના દર્શન કરવા માટે લઈ જવાનું એક ખાસ આયોજન પણ કરવામાં આવશે। બેઠકમાં રાજ્ય સરકારના 10 મંત્રીઓ હાજર હતા, ઉપરાંત પ્રદેશના સિનિયર આગેવાનો સહિત 50 લોકોએ પણ ભાગ લીધો હતો। આ બેઠકમાં સાંસદો અને મંત્રીઓ સિવાય કોઈને એન્ટ્રી આપવામાં નથી આવી। ભરૂચમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની સભા પહેલા જ શરૂ થઈ ગયું રાજકારણ। ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સભા ગજવવાના છે। સભા કરી તે પહેલા વિશાળ રેલી કાઢવાના છે। આપના નેતા અરવિંદ કેજરીવાલની સભાને લઈને નેત્રંગમાં તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે। કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ કાર્યક્રમ ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ બાબતે રાજનીતિ તેજ થઈ ગઈ છે। આ બાબતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજકીય સ્ટંટ ગણાવ્યું, કહ્યું કે લોકસભાની ચૂંટણી પહેલા આવા ખોટા શક્તિ પ્રદર્શન કરવાથી એમને કાંઈ મળવાનું નથી, આ રાજકીય સ્ટંટ છે। જો જાહેર સભા યોજવાથી જેલમાં બંધ કોઈ નેતા મુક્ત થઈ જતા હોય તો દિલ્હીની જેલમાં બંધ આપના નેતાઓને મુક્ત કરવા કેમ દિલ્હીમાં જાહેર સભાઓ નથી યોજાતી? લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, પણ આ ગુજરાતની પ્રજા છે, તે બધું સમજે છે। પાટણના ખેતરો વગર વરસાદે તરબોળ થયા અને પાક ડૂબ્યો। પાટણ પંથકના અન્નદાતાની માઠી બેઠી છે, તંત્રના પાપે ખેડૂતોના ખેતરો તરબોળ થઈ ગયા છે। પાટણના સાંતલપુર પંથકમાં પસાર થતી નર્મદાની કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે। સાંતલપુરના વૌવા ગામ નજીકના ખેતરોમાં કેનાલનું પાણી ઘૂસી ગયું હતું। આશરે 20 વીઘા વિસ્તારમાં વાવેતર કરેલા પાકમાં કેનાલનું પાણી ફરી વળ્યું છે। ખેતરોમાં પાણી ભરાતા જીરું ઇસબગુલ સહિતનો પાક ડૂબી ગયો છે। આ પંથકમાં વારંવાર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। નર્મદાની કેનાલ ખેડૂતો માટે આફત સમાન બની છે। આ બાજુ રાધનપુરમાં સુરકા ગામેથી પસાર થતી કેનાલ ઓવરફ્લો થતા ખેતરો પાણીથી તરબોળ થયા। નર્મદા વિભાગના અણધડ વહીવટને કારણે ખેડૂતો હેરાન પરેશાન છે। સુરકા ગામેથી પસાર થતી નર્મદાની પેટા માઇનોર કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ભરાયા, જેના કારણે ખેતરોમાં તૈયાર થયેલો ઘઉં અને મકાઈનો પાક જમીનદોસ્ત થયો છે। કેનાલમાં છેલ્લા 10 વર્ષથી સાફ સફાઈ કર્યા વિના પાણી છોડાતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। વારંવાર ગાબડા પડવાની ઘટના બને છે, છતાં અધિકારીઓ આંખ આડા કાન કરે છે। એક અઠવાડિયાથી ધુમ્મસની ચાદર પથરાતા ગોધરા પંથકમાં દિવેલાનો પાક થયો ધૂળધાણી। ગોધરા પંથકના ખેડૂતોને ધુમ્મસે ધોઈ નાખ્યા છે। છેલ્લા કેટલાક દિવસથી રાજ્યભરમાં ધુમ્મસનું સામ્રાજ્ય છવાતા પંચમહાલ પંથકના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। ખાસ કરીને ગોધરા તાલુકાના કાંઠડી સહિતના ગામમાં દિવેલાના પાકને મોટી અસર પહોંચી છે, ભારે નુકસાન થઈ રહ્યું છે। 200 એકર કરતા વધુ જમીનમાં દિવેલાની અહીં ખેતી કરવામાં આવી છે, જેમાં હાલ ફૂગ જામી રહી છે, જેથી તૈયાર થયેલા પાક ખાખ થઈ રહ્યો છે। ખેડૂતો ખૂબ જ ચિંતિત બન્યા છે। મોંઘા દાટ ખાતર બિયારણ લાવી ખેડૂતોએ મહેનત કરી સારી ઉપજ લેવાની આશા બંધાઈ હતી, પરંતુ હાલની સ્થિતિને લઈને તમામ આશાઓ પર પાણી ફરી વળવાની ભીતિ સેવાઈ રહી છે। હવે ખેડૂતો સરકાર પાસે નુકસાન અંગેનું સર્વે કરાવી વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે। આણંદ બાદ નવસારીમાં બાળકોને બુટલેગર બનાવતા હોવાનો પર્દાફાશ થયો। રાજ્યમાં દારૂનો વેપલો બેફામ ચાલી રહ્યો હોય તેના જીવતા પુરાવા છે। કાયદાના રક્ષકો પર બુટલેગરો જીવલેણ હુમલો કરી રહ્યા છે। સુરેન્દ્રનગરની ઘટના આ વાતની સાક્ષી પૂરે છે, તો છોટાઉદેપુરમાં પણ બુટલેગરો લોકોના જીવના જોખમે દારૂના બેફામ હેરાફેરી કરી રહ્યા છે। બીજી તરફ આણંદ અને નવસારીમાં બાળકો બુટલેગર બન્યા છે। નવસારીના ટ્રેનના આ દ્રશ્યો જોઈ લો। નવસારીમાં કચ્છ એક્સપ્રેસ ટ્રેનની અંદર કોચમાં બાળકો દારૂની હેરાફેરી કરી રહ્યા છે। આણંદ બાદ હવે નવસારીમાં બાળકો પાસે દારૂની હેરાફેરી કરાવાતો હોવાનો ખુલાસો થયો છે। ટ્રેનની અંદરથી 2.5 પેટી દારૂ પકડાતા બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે। 3 મહિલા અને 1 દિવ્યાંગના શરીર પર બાંધેલો હતો દારૂ। 6 બાળકો પાસે પણ દારૂની હેરાફેરી કરાવાતી હતી। નવસારી જીઆરપીએફે દારૂ સાથે 4 લોકોની અટકાયત કરી છે।
गज एक्सप्रेस ना कोच नंबर S4 માં दारू હોવાની વાત પર પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ટ્રેનનું ચેઇન પુલિંગ પણ થયું હતું, જેથી કચ્છ એક્સપ્રેસ ટ્રેન 20 મિનિટ અટકાવાઈ હતી। આખરી સવાલ એ છે કે રાજ્યમાં કોની રહેમ નજર હેઠળ દારૂનો ખુલ્લેઆમ વેપલો ચાલી રહ્યો છે, કોણ બાળકોની નશાના કાળા વેપારમાં ધકેલી રહ્યું છે। सूरत में मात्र 5000 में बांग्लादेशियों ना आधार कार्ड बनावाना कौभांडनो पर दफाश। सूरत सहित समग्र देश में गैरकायदे विदेशियों घुसी आता होवाना बनावो चाशवारी सामे आता होय छे। त्यारे मात्र 5000 में बांग्लादेशना नागरिक ने बोगस आधार कार्ड बनावी आपनारा ने पकड़ी पाडवामां आव्यो छे। पालघर में सीएससी सेंटर चलावनार ने झड़पी लईने आगळनी कार्यवाही हाथ धरवामां आवी छे। पुलिस दकंजामां उभेलो आ शख्स मात्र 5000 માં બાંગ્લાદેશીઓના નકલી આધાર કાર્ડ બનાવી આપતો હતો। સુરતમાં એસઓજીની ટીમે 9 બાંગ્લાદેશીઓની ધરપકડ કર્યા બાદ આ ખુલાસો થયો છે। બાંગ્લાદેશીઓની પૂછપરછમાં ભૂપેન્દ્ર તિવારીનું નામ ખુલતા તપાસની કાર્યવાહી હાથ ધરી હતી। તપાસમાં સામે આવ્યું છે કે એક બાંગ્લાદેશી વ્યક્તિ એજન્ટને 20000ની બાંગ્લાદેશી કરન્સી આપીને ભારતમાં આવ્યો હતો અને આરોપી ભૂપેન્દ્ર તિવારીને 5000 આપીને બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું। मात्र आधार कार्ड ज नहीं परंतु बोगस चूंटणी कार्ड पान कार्ड सहित ना आईडी प्रूफ बनावी देतो। बोगस पुरावाना आधारे सूरत में गैरकायदे रही बांग्लादेशियों अनैतिक धंधा करता हता। सूरत में 88 लाख की लूंट में वपरायेलो मोपेड मळी आव्यो, आरोपी ना चेहरा नी पण थई ओळख। सूरत ना मैधरपुरा हीरा बजार में सनसनीखेज लूंट की घटना में तपास तेज थई गई छे। दौड़े दहाड़े बाइक पर आवेला अजाण्या ईसमोए अहींनी आंगड़िया पेढ़ीना कर्मचारीनु बजारमांथी अपहरण करी लई जईने लूंटी लीधो हतो। रूपिया 88 लाख की लूंटनी आ घटनानी जाण थता सूरत शहर पोलीस दौड़ती थई हती। पोलीस तपासमां लूंटारुए मोपेड नजीक मूकी दईने फरार थई गया होवाथी त्यांथी मळी आव्यो हतो। कर्मचारीनु बाइक पर आवेला अजाण्या ईसमोए लमणे बंदूक मूकी अपहरण कर्यु हतो। अपहरण करी आंगड़ियाना कर्मचारीने अपहरणकारो कामरेज लई गया हता। जो कर्मचारी पासेना रोकड़ा रूपया 88 लाख लूटी लई तेने कामरेज उतारी लईने भागी छूट्या हता। पोलीसे मोपेड कब्जे लई वधु तपास हाथ धरी छे। सूरत में BRTS में ड्राइवर अने कंडक्टरे ज तोड़फोड़ करी होवानो खुलासो, काम न करवो पड़े एटले फोड़या काच। सूरत गोड़ादरा BRTS तोड़फोड़ प्रकरण में खुलासो थयो छे। फरियादी ज आरोपी निकळ्या छे। બસના કાચ SMCના જ ડ્રાઈવર અને કંડક્ટરે તોડ્યા હોવાનો ઘટસ્ફોટ થયો। ટ્રાન્સપોર્ટર્સની હડતાળમાં આડકતરી રીતે સહયોગ આપી હડતાળના બહાને કામ ન કરવું પડે તે માટે આ ષડયંત્ર રચાયું હતું। બાઇક ઉપર આવેલા શખ્સોએ બસના કાચ તોડી ફરાર થઈ ગયા હોવાનો ઢોંગ કરી કામ ન કરવું પડે તે માટે આ પ્લાન કરાયો હતો। સમગ્ર મામલે ફરિયાદ કરનાર ડ્રાઈવર સહિત 4 લોકોની પોલીસે ધરપકડ કરી છે, જેલના સળિયા ઘણતા કરી દીધા છે। आरोपी द्वारा बाइक पर आवेला अजाण्या शख्सो द्वारा बसना काच तोड़ी तोड़फोड़ करी होवानुं निवेदन पोलीसने आप्युं हतुं। शरूआतमां हड़ताळिया ट्रांसपोर्टर्स द्वारा तोड़फोड़ करी होवानी आशंका पोलीसे व्यक्त करी हती, परंतु पोलीसनी उलट तपासमां आ तोड़फोड़ अन्य कोई नहीं परंतु पालिका संचालित ब्लू सिटी बसना कंडक्टर अने चालको द्वारा ज करवामां आव्युं होवानुं सामे आवता कार्यवाही करवामां आवी छे। बनासकांठामां युवानने प्रेम करवानी मळी तालिबानी सजा। बनासकांठामां फरी एक वखत तालिबानी सजानी घटना सामे आवी। एक युवक ने प्रेमिका ने मळवानी सजा मळी छे। युवक ने युवती साथे प्रेम करता तालिबानी सजा आपवामां आवी हती। बनासकांठामां प्रेमिका ने मळवा जता ग्रामजनोए युवक ने पकड़ी लीधो हतो, पछी तेने मार मार्यो हतो। ते पछी ग्रामजनोए युवक ने झाड़ साथे बांधी नाख्यो हतो अने लातो मारी हती। जो कि ते पछी युवक ना माथाना वाळ उतारी नाख्या हता। આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વલસાડની શાળામાં બાળકને મસ્તીની મળી તાલિબાની સજા। વલસાડમાં નેશનલ ઇંગ્લિશ સ્કૂલ વિવાદમાં આવી છે। શાળાના વાઇસ પ્રિન્સિપાલે 10મા ધોરણના 7 વિદ્યાર્થીઓને તાલિબાની સજા આપી હોવાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો છે, જેમાંથી એક વિદ્યાર્થી વધુ ઈજાગ્રસ્ત હતા, તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે। આ વિદ્યાર્થીનો દાવો છે કે તે બીમાર હોવાથી બેન્ચ પર સૂઈ ગયો હતો, જેને લઈને પહેલા શિક્ષકાએ તેને ક્લાસમાંથી બહાર કાઢી મૂક્યો અને ત્યારબાદ ફરિયાદ વાઇસ પ્રિન્સિપાલને કરી હતી। વાઇસ પ્રિન્સિપાલે વાંસની લાકડીથી વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો, વિદ્યાર્થીઓના શરીર પર ઈજાના 16 પડી ગયા હતા। સમગ્ર બનાવ બાદ એક વિદ્યાર્થીને વધુ ઈજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ વિદ્યાર્થીને ગંભીર ઈજા થતા વાલીઓએ શાળા તંત્ર પર સવાલો ઉઠાવ્યા છે અને જવાબદારો પર કડક કાર્યવાહીની માંગણી કરી છે। આ સમગ્ર ઘટના અંગે શાળા સત્તાધીશોએ મૌન પાળી લીધું છે।
વઢવાણના રાયતા મરચા દેશ વિદેશના લોકોને દાઢે લાગ્યા. સુરેન્દ્રનગરથી અમેરિકા જાય છે આ મરચા. સુરેન્દ્રનગરના વઢવાણના સ્વાદિષ્ટ રાયતા મરચા દેશ વિદેશના લોકોને દાઢે લાગ્યા છે. સુરેન્દ્રનગરના વઢવાણના પ્રખ્યાત રાયતા મરચા દેશભરમાં જ નહીં પરંતુ અમેરિકા, લંડન, દુબઈ, કેનેડા પહોંચ્યા છે. વઢવાણમાં 40 વર્ષથી ચાલતા વર્ધમાન મહિલા ગૃહોદ્યોગના રાયતા મરચાનો લોકોને ચસકો લાગ્યો છે. ન માત્ર વઢવાણ કે સુરેન્દ્રનગર પરંતુ દેશ વિદેશમાંથી આ મરચા લોકો મંગાવી રહ્યા છે. શિયાળામાં બનતા રાયતા મરચાની કિંમત આમ તો 1 કિલોના 200 રૂપિયા જેટલી છે, પરંતુ અમેરિકા, દુબઈ, કેનેડા સહિતના દેશોમાં વસતા ગુજરાતીઓ 1000 રૂપિયા જેટલો કુરિયર ચાર્જ ચૂકવીને પણ આ રાયતા મરચા મંગાવે છે. દરરોજ અહીં મહિલાઓ 250 થી 300 કિલો મરચાનું ઉત્પાદન કરે છે. આ મરચાની વિશેષતા તો એ છે કે આ રાયતા મરચાને લાંબા સમય સુધી રાખી શકાય છે અને તેના સ્વાદમાં સહેજ પણ બદલાવ નથી આવતો. 50 થી વધારે મહિલાઓ અહીં ખાસ પ્રકારના રાયતા મરચા બનાવી રોજગારી પણ મેળવે છે. શિયાળાની સીઝન દરમિયાન અંદાજે 3500 થી 4000 કિલો જેટલા મરચાનું વેચાણ થાય છે, જેના દ્વારા અંદાજે ₹80 લાખથી વધુની આવક થાય છે. રાયતા મરચાના ઉદ્યોગ સાથે સંકળાયેલા મહિલાઓને દૈનિક ₹250 થી 350 જેટલું વળતર ચૂકવવામાં આવે છે. આમ વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ દ્વારા વઢવાણના રાયતા મરચાના ઉદ્યોગ થકી 50 થી વધુ મહિલાઓ આત્મનિર્ભર બની છે. અમદાવાદમાં નેશનલ બુક ફેરમાં ભગવાન રામનું 6 ફૂટ અને 54 કિલોનું પુસ્તક બન્યું આકર્ષણનું કેન્દ્ર. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે 9મા નેશનલ બુક ફેરની શરૂઆત થઈ ગઈ છે. 65 પબ્લિશર સહિત 140 જેટલા બુક સ્ટોલ છે. 12 જાન્યુઆરી સુધી રાત્રે 10 વાગ્યા સુધી ચાલનાર આ બુક ફેરમાં ભગવાન શ્રી રામના 6 ફૂટના પુસ્તકે આકર્ષણ જમાવ્યું છે. રામ મંદિર અને અયોધ્યાના ઇતિહાસ પર લખાયેલી બુક આકર્ષણનું કેન્દ્ર બની છે. 6 ફૂટની આ બુક પહેલી નજરે જોતા ભગવાન રામનું કટઆઉટ લાગે છે, પરંતુ આ ભગવાન રામનું કટઆઉટ નહીં, 36 પેજનું પુસ્તક છે. પ્રિન્ટિંગ પ્રેસનું કામ કરતા અપૂર્વ શાહે રામ એક આસ્થા કા મંદિર શીર્ષક સાથે આ અનોખું પુસ્તક તૈયાર કર્યું છે. 2 ફૂટ પહોળા આ પુસ્તકનું વજન 54 કિલો છે. આ પુસ્તક લખવા માટે અપૂર્વ શાહ અનેક વખત અયોધ્યા પણ ગયા હતા. 8 મહિનાની મહેનત બાદ તૈયાર થયેલા પુસ્તક પાછળ 80,000 રૂપિયાનો ખર્ચ થયો છે. પુસ્તકમાં અયોધ્યાના હનુમાનગઢી, રામરાજ્યનગરના ઇતિહાસ અને ભગવાન રામના જીવન કવનનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. આ પુસ્તક રામ મંદિરને ભેટ સ્વરૂપે આપવાની અપૂર્વ શાહે ઈચ્છા વ્યક્ત કરી છે. અમદાવાદના લોકો જય શ્રી રામના રંગમાં રંગાયા. અયોધ્યા જવાની ફેબ્રુઆરી સુધીની ટિકિટ ફૂલ. અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જેને લઈને દેશભરના ભક્તો રામની ભક્તિમાં રંગાઈ ગયા છે. ત્યારે અમદાવાદ પણ જય શ્રી રામના રંગમાં રંગાયું છે. અમદાવાદીઓએ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અધીરા બન્યા છે. અમદાવાદથી 10મી જાન્યુઆરીએ સીધી અયોધ્યાની ફ્લાઇટ શરૂ થવાની છે. ફ્લાઇટ ઉડાન ભરે તે પહેલા જ ફેબ્રુઆરી સુધીની તમામ ટિકિટ ટપોટપ વેચાઈ ગઈ છે. ફેબ્રુઆરી સુધી અયોધ્યાની ફ્લાઇટમાં ફૂલ બુકિંગ થયું છે, ત્યારે દેશ વિદેશથી આવતા દર્શનાર્થીઓ માટે ટૂર ઓપરેટરો સજ્જ થયા છે અને કાશીથી અયોધ્યા માટેની વિગતો વેબસાઇટ પર મૂકી છે. 22મી જાન્યુઆરીએ લાખો લાઇટથી સુરત જગમગી ઉઠશે. 22મી જાન્યુઆરીએ આખો દેશ ભગવાન રામની ભક્તિમાં લીન થવાનો છે. અયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભક્તોમાં ઉત્સાહ અસમાને છે, ત્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત શહેરને રંગબેરંગી રોશનીથી સુશોભિત કરવામાં આવશે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરતમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. અયોધ્યાના આ મહાઉત્સવને લઈને સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાઇટિંગ વડે સજાવટ કરાશે. અયોધ્યા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જોવા લાઈવ પ્રસારણ માટે 28 માર્કેટમાં LED મૂકવામાં આવશે. સુરતના 14 અગ્રણીઓને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટેનું આમંત્રણ મળ્યું છે. અલગ અલગ માર્કેટમાં 50,000 લોકો માટે ભોજનની વ્યવસ્થા ઉભી કરાશે. રાજકોટના પંચમુખી હનુમાનજી લોકોની માનતા કરે છે પૂર્ણ. લોકો રડતા આવે અને હસતા જાય. તમે અત્યાર સુધીમાં હનુમાનજીના મંદિર અનેક જોયા હશે. સામાન્ય રીતે હનુમાનજીના મંદિરમાં દાદાની એક મૂર્તિ હોય છે અને તેના પર સિંદૂર લગાવેલો હોય છે. લોકો તે મંદિરે તેલ અને શ્રીફળ પણ ધરાવતા હોય છે. પરંતુ જુઓ આ અનોખું મંદિર. આ છે પંચમુખી હનુમાનજીનું મંદિર. આ મંદિર આવેલું છે રાજકોટથી 25 કિલોમીટર દૂર હાડમતિયા ગામે. અહીંયા હનુમાનજીના એક નહીં પરંતુ 5 મુખ આવેલા છે. આ મંદિર સદીઓ જૂનું છે.
आ मंदिर नु नाम ज पंचमुखी हनुमान जी नु मंदिर छे। अहीं आ हनुमान दादा हाजरा हजूर छे। कहेवाय छे के जे कोई हनुमान दादा नीम बांधता करे छे तेमनी मानता चोक्कस पूर्ण थाय छे। दादा ना परचा पण अनेको अनेक छे। कहेवाय छे के हनुमान जी ना मंदिरे लोको रड़ता रड़ता आवे छे अने दादा ना दर्शन कर्या बाद हसता हसता जाय छे। आ पंचमुखी हनुमान दादा नी मानता पूर्ण करवा राज्य भर माथी लोको आवे छे। पंचमुखी हनुमान दादा ना मंदिर मा दादा ना परचा पण अनेक छे। आ मंदिर ना पटांगण मा एक चमत्कारी खीजड़ो पण आवेलो छे। कहेवाय छे के आ खीजड़ो ए सदियों जूनो छे। अहीं जेमने उधरस थई होय अने कोई ज रीते ना मटती होय तो आ खीजड़ा नी अंदर थी पसार थवानी मानता करवामां आवे तो गमे तेवी उधरस खूब ज सरळताथी मटी जाय छे। आ हनुमानजी नुं मंदिर दर वर्षे जमीन माथी एक चोखानी साइज जेटलू बहार निकले छे। અમદાવાદમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા છે। 4 પુરુષ 5 મહિલાઓને કોરોના પોઝિટિવ અમદાવાદના નવરંગપુરા આથલ દર્દીઓ 9 પૈકી 5 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે। એક જાપાન, એક ઓસ્ટ્રેલિયા, એક કેરળ અને એક અમેરિકા પ્રવાસ કરી ચૂક્યા છે। હાલ અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 59 છે। 2 હોસ્પિટલમાં 57 હોમ આઇસોલેશન હેઠળ છે। क्राइम ब्रांच नू सर्च ऑपरेशन दारूना अड्डा पर। क्राइम ब्रांच ना दरोड़ा सरदारनगर में मेघा सर्च ऑपरेशन हाथ धरायू छे अने 16 जगह रेड करी छे। 11 केस करवामां आव्या छे। अलग अलग टीम बनावी अने सर्च ऑपरेशन हाथ धरायू छे। कबूतरबाजी केस में सीआईडी की तपास में वधु केटलाक चौंकावनारा खुलासा थया छे। सीआईडी की तपास में सामे आव्यु छे के गुजरात ना कुल 66 મુસાફરોએ અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને આ તમામ મુસાફરોએ અમેરિકા જવા માટે અલગ અલગ કારણો પણ રજૂ કર્યા। કોઈએ દેવું થઈ જતા અમેરિકા જઈ રહ્યા હોવાનું જણાવ્યું તો કોઈએ પ્રેમ પ્રકરણમાં અમેરિકા જવાની વાત કહી। ચોંકાવનારી વાત એ છે કે કોઈએ ખાલિસ્તાની સમર્થક હોવાનું કહીને ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો। તો બીજી બાજુ સીઆઈડી હજુ પણ કેટલાક મુદ્દે તપાસ કરી રહી છે અને જેમાં એજન્ટોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં આર્થિક વ્યવહારો, ફ્લાઇટ ક્યાંથી ઉપડી અને ક્યાં ગઈ તે અંગે પણ તપાસ થઈ રહી છે। તો બેકરીના વેપારીએ રઘુવંશી સમાજ વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા જામનગરમાં લોહાણા મહાજન સમાજમાં રોષ વ્યાપ્યો છે। જામનગરમાં લોહાણા મહાજન સમાજ દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। જામનગર લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલની આગેવાનીમાં આ રેલી યોજાઈ અને સમાજ માટે અભદ્ર શબ્દ વાપરનારને કડક સજા થાય તેવી જામનગર લોહાણા મહાજન સમાજ અને રઘુવંશી અગ્રણીઓએ માંગ કરી છે। આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ, રજા આપશો, નમસ્કાર।